મોર્નિંગ. ચલો હવે આપણે શું આયા જુઓ. હવે ચિત્રના કોઈ પણ કોરા બુકમાં, અહીંયા મેડમે લખ્યું છે કોરા બુકમાં કોઈ પણ એક ચિત્ર દોરવાનું છે. હવે આમાં તમને ક્રમ બતાવ્યું છે કે સ્ટેપ વન આવી રીતે, પછી સ્ટેપ ટુ ઘોડાનું ચિત્ર છે હોર્સનું, અને એક કાઉનું ચિત્ર છે. ક્રમ વન એટલે સ્ટેપ વન એન્ડ સ્ટેપ ટુ આવી રીતે. એટલે તમને સ્ક્રેચ કરતાં તો આવડે જ છે, જેવી રીતે માનવ આકૃતિ આપણે દોરી હતી શરૂઆતમાં, બરાબર એવી રીતે સ્ક્રેચ કરીને આ દોરવાનું છે. પેન્સિલથી એકદમ ઝાંખી રીતે પહેલાં એને સ્ક્રેચ કરવાનું, લાઇનિંગ આપવાની, અને પછી એને આકાર તમારે આપવાનો છે. હવે આ વસ્તુ તમે મને એવું ના પૂછતા કે મેડમ આની સ્પેસ નથી તો આ કઈ દોરીએ, પણ આપણી પાસે કોરો બુક તો છે ને ચિત્રનો, તમે લાયા છો ને મેડમે અંદર કેટલા ચિત્રો દોરાયા છે, તો એમાંથી તમારે આ પ્રાણીઓમાંથી એટલે કે આ એનિમલમાંથી કોઈ પણ એક એનિમલ તમારે દોરવાનું છે, બરાબર. કલર પણ તમારી જાતે, તમારા મનપસંદ જે પણ કંઈ કલર હોય એ તમારે પૂરવાના. જરૂર નથી કે આમાં જે કલર છે એ જ તમે પૂરશો, બરાબર. ખ્યાલ આવી ગયો કયું કયું ડ્રોઈંગ કરવાનું છે, કાં તો હોર્સનું કાં તો કાઉનું. આ થઈ ગયા પછી નેક્સ્ટ હવે આપણે આવશે આ, જે આપણે ડ્રોઈંગ બુકમાં જ કરવાનું છે, પ્રકૃતિ ચિત્ર એટલે કે નેચર. હવે નેચર એટલે હવે તમારા ઘરે કેટલા બધા ફૂલ ઉગતા હશે, કાં તો આજુબાજુમાં ગાર્ડનમાં કેટલા ફૂલો ઉગે છે, બરાબર. જરૂર નથી કે એમાં બારમાસી આપ્યું છે અને જાસૂદ આપ્યું છે, તમને જે ફૂલ ફાવે. જાસૂદનું ફૂલ તો બધાને આવડવું જોઈએ, કેમ કે સાયન્સમાં જાસૂદને લગતે સાયન્સમાં બધું ખાસું બધું ભણવાનું આવે છે, બરાબર. જાસૂદનું ફૂલ દોરવાનું હોય છે, જાસૂદ વિશે લખવાનું હોય છે, એની અંદર કયા કયા અંગો આવેલા છે બધું જો તમને આવડે છે. એટલે જાસૂદનું ફૂલ તો બધાને દોરતા આવડશે જ, અને બારમાસીનું પણ ઇઝી છે, જુઓ દેખાય છે. પણ આ કોરા ચોપડામાં નથી દોરવાનું, આ જ બુકમાં એટલે ડ્રોઈંગ બુકમાં જ દોરવાનું છે. પેજ નંબર 38 પરથી જોઈને કોઈ પણ ફૂલનું ચિત્ર તમારે 39 નંબરના પેજ પર દોરવાનું છે, જે બાજુમાં સ્પેસ આપી છે. દેખાય છે પ્રકૃતિ ચિત્ર નેચર. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે મેડમ શું કહેવા માગે છે. ડ્રોઈંગ બુકમાં તમારે કોઈ પણ ફૂલનું એટલે નેચર ચિત્ર તમારે દોરવાનું છે બાજુમાં, બાજુમાં, બરાબર. સેમ બેમાંથી એક કોઈ પણ, અને બેમાંથી એક ના દોરવું હોય તો તમે જે ફૂલનું ચિત્ર આવડતું હોય તે પણ તમે, જેમ કે રોઝ છે, રોઝ તમને આવડે છે, રોઝ એટલે ખબર છે ને, રોઝ એટલે ગુલાબ, તો રોઝનું ચિત્ર પણ તમે દોરી શકો છો. જરૂર નથી કે મારે બારમાસી અને જાસૂદ જ દોરવાનું છે, બરાબર. તમે રોઝનું ચિત્ર આવડે તો રોઝના પાન સાથે રોઝની કળી ફૂલ એટલે રોઝ આખું ફૂલેલું હોય, બરાબર, ગુલાબ એવી રીતે તમારે દોરવાનું છે. હવે એવું ના કહેતા રોઝ એટલે શું, રોઝ એટલે ગુલાબ, બરાબર, ખબર છે ને. એટલે ગુલાબનું ચિત્ર પણ તમે દોરી શકો છો નેચરમાં, એકદમ ઇઝી ચિત્ર છે ગુલાબ પણ, બરાબર. કમળ દોરવું હોય તો કમળ પણ, કમળમાં પાણી બતાવવું પડશે તમારે થોડું થોડું. કમળનું ચિત્ર પણ ઇઝી છે, કમળના પાંદડા કેવા હોય છે, એકદમ ગોલ ગોલ પાંદડા હોય છે, એ પણ તમે દોરી શકો છો. મેડમ જસ્ટ તમને ખ્યાલ આપે છે કે તમારે શું દોરવાનું છે, બરાબર. એટલે તમે નેચરમાં તો એટલું બધું નેચર છે, એટલા બધા ફ્લાવર્સ છે, બરાબર, કે તમે નેચરમાં એ બધું તમે દોરી શકો છો. ખ્યાલ આવી ગયો, નેચર ચિત્ર તમારે ખાલી ડ્રોઈંગ બુકમાં જ દોરવાનું છે. અને નેચર ચિત્ર દોરાઈ જાય પછી અહીંયા મેડમે લખ્યું છે કોરા બુકમાં દોરવું કોઈ પણ એક ચિત્ર, એટલે પ્રાણીનું કોઈ પણ એક ચિત્ર તમારે ચિત્રના કોરા બુકમાં, ચિત્રનો જે એકદમ કોરો ચોપડો જે તમે લાયા છો એમાં તમારે દોરવાનું છે. ખ્યાલ આવી ગયો તમને, બે ચિત્ર મેડમે આપ્યા, આ કોરા ચોપડામાં અને આ તમારે ડ્રોઈંગ બુકમાં જ કરવાનું છે, બરાબર. ઓકે ચલો નેક્સ્ટ પીરિયડમાં આપણે હવે થિયરી ભણીશું, થિયરીનો ખ્યાલ લઈશું, અને હવે કોરા ચોપડામાં જ બધા ડ્રોઈંગ કરવાના છે, આટલું પતી જાય પછી. અત્યારે આપણે સ્ટેન્સિલનું હજુ એક વર્ક બાકી છે, તે સ્ટેન્સિલનું વર્ક મેડમ તમને શાંતિથી સમજાવશે. કોલાજ વર્ક તો તમારું થઈ ગયું હશે, આ સ્ટેન્સિલ સ્પ્રે વર્ક, બરાબર. ઘરે આની પ્રેક્ટિસ કરજો ટાઈમ મળે તો, એમ કે એમાં કશું છે નહીં, બરાબર, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. ઓકે ચલો બાય, બી સેફ.